ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સરેરાશ 66.90% પરિણામ રહ્યું હતું, ત્યારે સુરત જિલ્લાનું સૌથી વધુ 79.63% તો છોટાઉદેપુરનું જિલ્લાનું સૌથી નીચું 46.38% પરિણામ રહ્યું હતું, તેમજ ઉપલેટા કેન્દ્રનું 64.50% પરિણામ રહ્યું હતું, જેમાં મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ 99 PR સાથે ઉપલેટા કેન્દ્રમાં પ્રથમ રહી હતી, જ્યારે વીપી કેટિયાની 95.31% તો ડેલ્ટાનું 93.99% પરિણામ રહ્યું હતું. નમસ્તે, મારું નામ કેટિયા ચેલ્સી છે. હું મજિસ્ટ્રેટ સ્કૂલની વિદ્યાર્થીની છું. મારે ધોરણ 10માં 99.88% રેન્કની સાથે 94% આવ્યા છે, અને આ મારા તમામ શિક્ષકોની અથાક મહેનત, મારી મહેનત તેમજ ભગવાનના અને મારા પરિવારજનોનો સાથ છે. તે બદલ હું મધેસપ્રાઇટ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ ઘેટિયા નિષેક છે. હું મધેસપ્રાઇટ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું 10માનું રિઝલ્ટ એ મધેસપ્રાઇટ સ્કૂલના અથાક શિક્ષકોની મહેનત તેમજ મારા પરિવારજનોને કારણે મારે 99.71% રેન્ક અને 92.33% સાથે હું આજે 10માની ધોરણની પરીક્ષામાં ખૂબ સારા ઉત્સાહ અને ઉમંગથી ઉત્તીર્ણ થવાની ખૂબ ખુશી અનુભવું છું. આજ મારા શિક્ષકો તેમજ અન્ય પરિવારજનોનો ખૂબ જ મહેનતથી અને મારી એક ખૂબ જ ઉત્સાહ તેમજ ઉમંગથી હું તીર્ણ થયો છું. મધર્સ પ્રાઇડ સ્કૂલના સફળ સ્ટાર્સ આપણે કહી શકીએ, બંને જણા ખૂબ જ સિન્સિયર છે અને પહેલેથી જ પોતાની જાત મહેનતથી પ્લસ શિક્ષકોએ આપેલ માર્ગદર્શન પ્રમાણે સિન્સિયરલી અભ્યાસ કરીને 10th સ્ટાન્ડર્ડમાં સ્કૂલનું નામ એમણે રોશન કર્યું છે. અમે લોકો બધા બહુ જ ખુશ છીએ. ભગવાનના આશીર્વાદ એમની સાથે હંમેશા.